વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરાથી આ સમાચાર, ચૂંટણી પૂર્વે જ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। એમએલએ મધુ શ્રીવાસ્તવનો પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। પુત્ર દીપક શ્રીવાસ્તવ વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે। ભાજપે મધુ શ્રીવાસ્તવના પુત્રને ટિકિટ નથી ફાળવી, જેના કારણે તેઓ નારાજ થયા છે। જો કે હવે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। શક્યતાઓ છે કે વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસ તરફથી તેઓ ચૂંટણી લડી શકે છે। એમએલએ મધુ શ્રીવાસ્તવના પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। ભાજપે તેમને ટિકિટ નથી ફાળવી। મધુ શ્રીવાસ્તવે ભાજપ પાસે તેમના પુત્ર માટે ટિકિટની માંગ કરી હતી, જો કે ભાજપે ટિકિટ નથી ફાળવી। આજે કોંગ્રેસ ઉમેદવાર અંગે પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। શક્યતાઓ છે કે કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે વોર્ડ નંબર 15માંથી। જોવાનું એ રહે છે કે કોંગ્રેસ તેમને ટિકિટ ફાળવે છે કે કેમ। જો કે એમએલએ મધુ શ્રીવાસ્તવના પુત્ર અત્યારે તો કોંગ્રેસમાંથી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વધુ વિગતો મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે। અમિત, શું વિગતો? જો મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવની એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી શકે છે, કારણ કે વોર્ડ નંબર 15માં કોંગ્રેસે તેની જયારે બીજી યાદી જાહેર કરી છે ત્યારે વોર્ડ નંબર 15માં માત્ર 3 ઉમેદવારો જાહેર કર્યા છે, એક ઉમેદવાર જાહેર નથી કર્યો, એવી અટકળો ચાલી રહી હતી। પરંતુ અત્યારે જે જાણકારી મળી રહી છે તે મુજબ દીપક શ્રીવાસ્તવ, કે જે મધુ શ્રીવાસ્તવના પુત્ર છે, એ કોંગ્રેસમાંથી નહીં પરંતુ અપક્ષમાંથી ફોર્મ ભરી શકે છે। તેમના દાવેદારો, તેમના ટેકેદારો સાથે તે થોડી વારમાં ઘરેથી નીકળશે અને ફોર્મ ભરવા માટે જશે, તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે। એટલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જે અટકળો હતી દીપક શ્રીવાસ્તવની, એ લગભગ તેનો અંત આવી ગયો છે। કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી નહીં લડે પરંતુ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે અને ભાજપ અને કોંગ્રેસ બંનેને વોર્ડ નંબર 15માં ટક્કર આપશે। બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી આપવા બદલ। તો અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડશે એ અટકળો ઉપર અત્યારે પૂર્ણ વિરામ મુકાતું નજર આવી રહ્યું છે, કારણ કે તેઓ અપક્ષમાંથી લડશે અને ભાજપ અને કોંગ્રેસ બંનેને ટક્કર આપશે। એમએલએ મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ અપક્ષમાંથી ફોર્મ ભરશે, હાલમાં આ સમાચારો મળી રહ્યા છે।